गुड मॉर्निंग विद्यार्थियों, कंप्यूटर विषय धोरण 10। विद्यार्थियों, धोरण 10 में आपने चैप्टर नंबर 11 भणी रहा छे, जेमां आपणे पहला तो सी भाषा विषयनो परिचय मेळवी लीधो। चैप्टर नंबर 10 में सी भाषामां आवता मूळाक्षरो, एनामां आवता शब्दों कया नामे ओळखाय छे, बराबर, फाइल मैनेजमेंट एटले के फाइल नी वाक्य रचना, सी भाषा प्रोग्रामना अमलीकरणना कया कया स्टेज छे, सोर्स कोड, ऑब्जेक्ट कोड, एक्जीक्यूटिव कोड, आ उपरांत कोईपण फाइल माटे एटले के प्रोग्राम लखवा माटे ना कया कया स्टेप याद रखवाना छे, डॉक्यूमेंटेशन विभाग, डिक्लेरेशन विभाग, स्टेटमेंट, बराबर, आ बधा शब्दों आपणे याद रखी गया। बधा ज स्टेटमेंट विषे, ब्लॉक विषे आपणे माहिती मेळवी दीधी। चैप्टर नंबर 10 में आपणे विद्यार्थियों बेजिक सी भाषानी माहिती मेळवी छे, बराबर। हवे चैप्टर नंबर 10 में तमारे एक हेलो वर्ल्ड नामनो एक सीम्पल प्रोग्राम छे, बराबर, એને હું તમને સમજાવી દઉં છું। આજથી આપણે પ્રેક્ટિકલનું પણ એક સેશન સ્ટાર્ટ કરીએ છીએ। આ સિવાય ચેપ્ટર 11માં તમારે સૌથી અગત્યના બધા પ્રેક્ટિકલ્સ છે, એટલે ચેપ્ટર નંબર 11થી તમારે પ્રેક્ટિકલ શરૂ થઈ જશે। ચેપ્ટર નંબર 11 આપણે સ્ટાર્ટ કરી દીધું છે। ચેપ્ટર નંબર 11માં આપણે વિદ્યાર્થીઓ ડેટા ટાઈપ્સ વિશે ભણી ગયા છીએ, અને પછી આપણે પ્રક્રિયકો ઓપરેટર્સ વિશે ભણવાનું શરૂ કરવાનું છે, બરાબર, ખ્યાલ આવે છે। તો અહીંયા જુઓ સ્ક્રીન ઉપર વિદ્યાર્થીઓ, આપણે બેઝિક માહિતી સી પ્રોગ્રામની મેળવી લીધી છે, એના પરથી એક નાનકડો પ્રેક્ટિકલ તમને સમજાવું છું, ખાસ ધ્યાન રાખજો। આ સી પ્રોગ્રામિંગ છે, કોઈપણ પ્રોગ્રામિંગમાં તમે જેવું કોડિંગ લખશો એવો જવાબ મળશે, બરાબર, વર્ડ, એક્સેલ કે પાવર પોઈન્ટ નથી કે ગમે ત્યાં તમે ક્લિક કરી દો અને તમને જવાબ મળી જાય, આમાં તમને કોઈ જ હેલ્પ નહીં મળે, એટલે કે હેલ્પ નહીં મળે ઇન ધ સેન્સ કે તમને જે પણ કમાન્ડ કરવું છે, જે રીતનું આઉટપુટ જોઈએ છે એ પ્રમાણે બધા કમાન્ડ લખવા પડશે। આપણે HTMLમાં પણ વેબ પેજ બનાવવાનું શીખી ગયા, તો એ વેબ પેજમાં પણ તમે જે ટેગ આગાડી, જે લખાણ આગાડી, જે ટેગ વાપરતા હતા, જે ટેગનો ઉપયોગ કરતા હતા, એવો તમને જવાબ મળતો હતો, બરાબર છે। તમે કહો કે અહીંયાથી મેં બોલ્ડ ઇફેક્ટ આપી દીધી છે નોટપેડમાં, અને ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં દેખાવી જોઈએ, વેબ બ્રાઉઝરમાં દેખાવી જોઈએ, તો એ પોસિબલ નથી, તમારે એના માટે બી ટેગ વાપરવી પડે। તો કહેવાનો મતલબ છે વિદ્યાર્થીઓ કે તમે જે રીતનું કોડિંગ લખશો એ પ્રમાણે જવાબ મળશે। તો પહેલાં આપણે કોડિંગ લખવાનું છે, જેને સોર્સ કોડ કહેવામાં આવે છે, પછી આ સોર્સ કોડને ઓબ્જેક્ટમાં બદલવાનો છે, એટલે કે મશીન લેંગ્વેજમાં બદલવાનો છે, એને કમ્પાઇલ કરવાનો છે, અને કમ્પાઇલ કર્યા બાદ આપણે એને રન કરવાનો છે, એટલે કે એનું આઉટપુટ જોવાનું છે। આ ત્રણ સ્ટેપમાં આપણે કામ કરવાનું છે, બરોબર છે। તો પહેલો જ એક પ્રેક્ટિકલ છે, તમારે આ ઘરે કમ્પ્યુટરમાં સી પ્રોગ્રામિંગ ના હોય તો વાંધો નહીં, તમે અહીંયા ધ્યાન આપશો, શાંતિથી પ્રેક્ટિકલ જોશો, સમજશો, એમાંથી એમસીક્યુ પૂછાય એને ધ્યાન આપશો। હવે સી પ્રોગ્રામિંગ માટે હું તમને કહી દઉં વિદ્યાર્થીઓ, તમે ટર્બો સી નામનું સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી શકો છો। ટર્બો સી, હું તમને લોગો બતાવું છું, બરોબર, ટર્બો સી નામનું તમે સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી શકો છો। આ સિવાય તમે SCITE સ્કાઇટ સોફ્ટવેર પણ ઇન્સ્ટોલ કરી શકો છો, તમે જી એડિટ સોફ્ટવેર પણ ઇન્સ્ટોલ કરી શકો છો, બરાબર, અલગ અલગ સોફ્ટવેરના નામ છે કે જેના દ્વારા, પ્રોગ્રામના નામ છે કે જેના દ્વારા તમે સી પ્રોગ્રામિંગ, સી લેંગ્વેજના પ્રોગ્રામ કરી શકો છો। આ સિવાય બીજા પણ ઘણા બધા સોફ્ટવેર્સ આવે છે કે જેમાં તમે સી પ્રોગ્રામિંગ કરી શકો છો। સી અને સી પ્લસ પ્લસ આમ તો એક જ સોફ્ટવેરમાં આવી જાય છે, એટલે તમે ટર્બો સી કહેશો ને, એટલે ટર્બો સી અને સી પ્લસ પ્લસ બંને પ્રોગ્રામિંગ આવી જાય એવું સોફ્ટવેર હોય છે। અહીંયા હું તમને સ્કાઇટ પ્રોગ્રામમાં પણ બતાવીશ અને ટર્બો સીમાં પણ બતાવીશ, બરાબર, બંને પ્રોગ્રામમાં કામ કરવાનું હું તમને બતાવી દઈશ। તો પહેલા આજના આ વિડીયોની શરૂઆતમાં આપણે ધોરણ 10 કોમ્પ્યુટર વિષય ચેપ્ટર 10નો પહેલો પ્રેક્ટિકલ, બરાબર, એક જ પ્રેક્ટિકલ આમાં છે, 11માં ચેપ્ટરથી બહુ સરસ બધા પ્રેક્ટિકલ રેગ્યુલર સ્ટાર્ટ થવાના છે, પણ અહીંયા બેઝિક સી ભાષાનું સ્ટ્રક્ચર શું છે તમને ખ્યાલ આવે એ સમજાવવા માટેનો એક પ્રેક્ટિકલ છે, બરાબર। હવે જો વિદ્યાર્થીઓ, હું તમને આઇકોન પહેલાં બતાવી દઉં કે તમારે કયા કયા સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાના છે। જો આ એક સ્કાઇટ સોફ્ટવેર છે, દેખાય છે દરેકને સ્કાઇટ, જે અત્યારે મેં સિલેક્ટ કર્યું છે એ SCITE કેપિટલ છે, બરાબર, ગોળ પૃથ્વીનો ગોળો હોય એટલે કે દડો હોય એ રીતનો છે લોગો, બ્લેક અને વ્હાઇટ કલરમાં, એટલે કે ગ્રે સ્કેલમાં છે, આખું ગ્રે સ્કેલમાં આખો ગોળ એક લોગો છે જે સ્કાઇટ સોફ્ટવેરનો છે। અહીંયા ડેસ્કટોપ પર મૂકવા માટે મેં શોર્ટકટ બનાવી દીધું છે, પણ SCITE
સ્કાઇટ સોફ્ટવેર છે જેમાં તમે HTML ના પણ પ્રોગ્રામ આપણે ભણી ગયા, સ્કાઇટમાં HTML નો પ્રોગ્રામ કરી શકાય. તો એવી જ રીતે સ્કાઇટ સોફ્ટવેરમાં સી અને સી પ્લસ પ્લસ ના પણ પ્રોગ્રામ કરી શકાય. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ, બરાબર? સી અને સી પ્લસ પ્લસ ના પ્રોગ્રામ પણ આપણે સ્કાઇટ સોફ્ટવેરમાં કરી શકીએ છીએ. તો આ એક પહેલો લાગો થયો જે તમારે આ પ્રોગ્રામ આ સોફ્ટવેર તમારે ઇન્સ્ટોલ કરવાનું છે. તમારા કમ્પ્યુટરમાં ના હોય તો નેટ ઉપરથી પણ તમે એના પ્રોગ્રામ જોઈ શકશો, તમને બધી માહિતી આપેલી જશે, તમે ઘરે બેઠા પણ એનો અભ્યાસ કરી શકો છો, બરાબર? પ્રેક્ટિકલ ના થાય પણ પ્રેક્ટિકલ કોડ તો યાદ રહેવા જ જોઈએ કે આના પછી આ સ્ટેપ આવશે, આના પછી આ સ્ટેપ આવશે. ઓકે, દેન નેક્સ્ટ, બીજું મેં તમને કીધું હતું કે સી અને સી પ્લસ પ્લસ એટલે કે સી ના પ્રોગ્રામ કરવા માટે તમારે આ ટર્બો સી નામનું આઇકોન જોવાનું છે. જો અત્યારે જે મેં સિલેક્ટ કરીને તમને બતાવ્યું છે ને, એ જે સિલેક્ટ કરીને તમને બતાવ્યું છે વિદ્યાર્થી, એ છે ટર્બો સી. જો તમારા ઘરમાં અગાઉ કોઈ આ ફિલ્ડમાં ભણેલું હશે તેની પાસે આ ટર્બો સી સોફ્ટવેર હશે જ, બરાબર? ટર્બો સી નામનું સોફ્ટવેર છે જે તમે ઇન્સ્ટોલ કરી દો અને એમાં પણ તમે સી પ્રોગ્રામિંગ કરી શકો છો, બરાબર? આ બે તમને મેં પ્રોગ્રામ બતાવ્યા, સોફ્ટવેર બતાવ્યા કે જે તમારા કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરી અને તમે કામ કરી શકો છો પ્રોગ્રામિંગ, બરાબર? આ સિવાય બીજા પણ સોફ્ટવેર છે કે જેનો ઉપયોગ કરીને સી પ્રોગ્રામિંગ કરી શકાય, પણ અત્યારે હાલ આપણે આ બેમાં કામ કરવાનું છે આપણી ટેક્સ્ટ બુક પ્રમાણે. ક્લિયર છે આટલું? આ બે આઇકોન વિશે ખ્યાલ આવી ગયો છે, બરાબર? હવે આ બંને આઇકોનમાં આપણે શું કામ કરવાનું છે, તો પહેલા પ્રોગ્રામ કોડ લખવાના છે, એટલે કે સોર્સ કોડ લખવાના છે. તો સોર્સ કોડ લખવા માટે સ્કાઇટ ઉપર ડબલ ક્લિક કરીશ અથવા ટર્બોસી પર ડબલ ક્લિક કરીશ. પહેલા હું તમને સ્કાઇટમાં બતાવી દઉં, પછી ટર્બોસીમાં એ જ પ્રોગ્રામ બતાવીશ. સ્કાઇટ ઉપર ડબલ ક્લિક કરીશું એટલે સ્કાઇટનો આ વિન્ડો ખુલી જશે. જો આ સ્કાઇટ સોફ્ટવેરનો વિન્ડો ઓપન છે જેમાં ફાઇલ, એડિટ, સર્ચ, વ્યૂ, ટૂલ્સ, ઓપ્શન્સ, લેંગ્વેજ, બફર અને હેલ્પ, આ બધા એના મેનુ બાર છે. પહેલા ટાઇટલ બારમાં શું લખ્યું છે? સ્કાઇટ. અને ફાઇલને નામ શું આપ્યું છે? અનટાઇટલ્ડ. અનટાઇટલ્ડ. પછી તમે જે નામથી ફાઇલ સેવ કરશો એ નામ અહીંયા ટાઇટલ બારમાં દેખાશે. આટલું ક્લિયર છે વિદ્યાર્થીઓ? ત્યાર પછી આપણે બીજું આવે છે મેનુ બાર. આ સ્ક્રીન વિશેનું તમને માહિતી આપું. ત્યાર પછી છે તમારો વર્કિંગ એરિયા. આ વર્કિંગ એરિયા કહેવાય જ્યાં મેં લખ્યું છે સ્ટાન્ડર્ડ 10 કોમ્પ્યુટર ચેપ્ટર 10 પ્રેક્ટિકલ 1, જ્યાં તમારે પ્રોગ્રામનો આખો કોડ લખવાનો છે, બરાબર? હવે આ પ્રોગ્રામ કોડ લખતા પહેલા આપણે સ્કાઇટમાં ઓપ્શન મેનુમાં જવાનું, સોરી લેંગ્વેજમાં જવાનું છે. શેમાં? લેંગ્વેજમાં. સ્કાઇટ પ્રોગ્રામનો ઉપયોગ કરીને તમે સી પ્લસ પ્લસ, સી પ્રોગ્રામિંગ કરી શકો, HTML કરી શકો, બરાબર? મેં તમને શીખવાડ્યું હતું હાઇપર ટેક્સ્ટ બી કરી શકાય. આપણે 1-4 ચેપ્ટર HTMLમાં હતા ત્યારે, બરાબર? તો અહીંયા આપણે શું લઈએ છીએ? સી અને સી પ્લસ પ્લસ. તો હવે આપણી લેંગ્વેજ કઈ બની ગઈ? સી અને સી પ્લસ પ્લસ, બરાબર? આ લેવાનું કારણ શું છે? તો તમને ઇનબિલ્ટ જે વાક્યરચના છે એ વાક્યરચનાના અક્ષરો અલગ કલરમાં દેખાશે, એટલે તમને ખ્યાલ આવે કે ક્યાંય તમારી ભૂલ તો નથી ને, બરાબર? હવે પહેલી મેં લાઈન લખી છે, બરાબર? હવે પહેલામાં પહેલું કામ શું છે? આ લાઈનને અત્યારે હું કમેન્ટમાં મૂકી દઉં છું. કમેન્ટમાં મૂકવા માટે આપણે આગળ બે વખત સ્લેશ કરી નાખવાનું, બરાબર? આવી રીતે બે વખત તમે સ્લેશ કરો ને, એનો મતલબ શું છે? લાઈન કમેન્ટમાં છે, એટલે કે કમ્પ્યુટર એને ગણતરીમાં લેશે નહીં, બરાબર? એને કમેન્ટ લાઈન કહેવાય, ટિપ્પણી કહેવાય. આગળ વધીએ. હવે હંમેશા પહેલા ફાઇલ ઇન્ક્લુડ કરવાની છે, હેડર ફાઇલ ઇન્ક્લુડ કરવાની છે. ખાસ ધ્યાન રાખજો આ સ્ટ્રક્ચર, એના પરથી MCQ આવે છે, ભૂલ ના કરતા. હેડર ફાઇલ ઇન્ક્લુડ કરવા માટે હેશ ઇન્ક્લુડ, પછી ગ્રેટર ધેન લેસ ધેન સાઇન, બરાબર? એમાં લખવાનું છે stdio.h, બરાબર? એટલે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ હેડર ફાઇલ. આને શું કહેવાય છે? stdio.h એટલે ડોક્યુમેન્ટેશન ફાઇલ, હેડર ફાઇલ. તો હેડર ફાઇલમાં પહેલી જ લાઈન આવશે stdio.h, સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ હેડર ફાઇલ, બરાબર? પહેલી આ લાઈન લખવાની, કોઈ પણ પ્રોગ્રામ હોય સી ભાષાનો, એમાં પહેલી આ લાઈન. ત્યારબાદ બીજી લાઈન લખવાની હેશ ઇન્ક્લુડ કોનિયો.h. આ બે વાક્ય ખાસ યાદ રાખી દેવાના,
conio.h એ configuration input output header file, standard input output header file hdi.h, conio.h એટલે configuration input output header file. આ બંને header file તમારે પહેલા ઉમેરવી પડશે C programming માં, બરાબર. જો આ બે header file ઉમેરેલી નહીં હોય તો કમ્પ્યુટર જવાબ નહીં આપે, આઉટપુટ નહીં આપે, બરાબર છે. આગળ વધીએ. ત્યાર પછી આપણે મેઇન ફંક્શન લખવું પડશે. તો મેઇન ફંક્શન હું લખું છું વોઇડ મેઇન અને કર્લી બ્રેકેટ ઓપન. ખ્યાલ આવે છે? વોઇડ મેઇન પછી કર્લી બ્રેકેટ ઓપન કર્યો, એનો મતલબ કે હવે મારા પ્રોગ્રામ સ્ટેટમેન્ટ શરૂ થાય છે. મેઇન ફંક્શન મારું કયું છે? વોઇડ. ડેટા ટાઈપ કયો છે? વોઇડ. વોઇડ મેઇન, બરાબર. આ ચાર લાઈન હેશ hdi.h, હેશ conio.h, વોઇડ મેઇન અને કર્લી બ્રેકેટ, આ ચાર લાઈન વિદ્યાર્થીઓ તમારે કોઈ પણ સી પ્રોગ્રામમાં લખવાની રહેશે. એટલે આ ચાર લાઈન તો મોઢે જ કરી દેવાની, બરાબર છે. કર્લી બ્રેકેટ કર્યા પછી તમારે જે પણ ડોક્યુમેન્ટેશન માટે જરૂરી વેરિયેબલ્સ છે, સ્ટેટમેન્ટ છે, એ લખવાનું થશે. હવે એ કેવી રીતે લખવાનું છે એ સમજીએ. તો મારે એવો પ્રોગ્રામ રન કરવો છે, એમાં લખવાનું છે કે હેલો વર્લ્ડ, એવું પ્રિન્ટ કરાવું છે, બરાબર. તો સી ભાષામાં જેમ આપણે HTML માં લખાણ માટે પી પેરેગ્રાફ ટેગ વાપરતા હતા ને, એવી જ રીતે સી ભાષામાં એક શબ્દ આવે છે પ્રિન્ટ એફ, print અને એફ, પ્રિન્ટ એફ. કયો શબ્દ છે? પ્રિન્ટ એફ. ફોન્ટ દેખાય છે, બરોબર. ફૂલ સ્ક્રીન માં બહુ કઈ ફેલી એવું હોય તો ઝૂમ ઇફેક્ટ થોડી મોટી કરી દઉં, મેગ્નિફાયર વધારી દઉં છું. જો હવે ક્લિયર દેખાય છે? ડન. ઓકે, ગુડ. હવે જો આપણે પ્રિન્ટ એફ એટલે કે ફાઇલમાં પ્રિન્ટ કરવો છે, જવાબ પ્રિન્ટ કરવો છે. જ્યારે પણ સી પ્રોગ્રામમાં તમારે કોઈ પણ મેસેજ, કોઈ પણ ગણતરીનો જવાબ દર્શાવવો હોય ત્યારે આગળ કીવર્ડ આવે છે પ્રિન્ટ એફ. 32 કીવર્ડ છે, ખબર છે ને? યાદ રાખજો, પ્રિન્ટ એફ શબ્દ આવે છે. હવે પ્રિન્ટ એફ ની અંદર એ છગડ રાઉન્ડ બ્રેકેટ કરવાનો, એટલે કે નાનો કૌંસ, ડબલ કોટેશન કરવાના, અને એમાં તમારે જે પણ મેસેજ લખવો છે લખવાનો. ધારો કે હેલો વર્લ્ડ, ડબલ કોટેશન પૂરા કરવાના, નાનો કૌંસ એટલે કે રાઉન્ડ બ્રેકેટ પૂરો કરવાનો, અને પછી સેમી કોલન આપવાનું. સેમી કોલન એટલે ડોટ અને કોમા. ઓકે, એન્ટર, બરાબર. ફરીથી હું લખું છું બીજી લાઈન માટે, તો પ્રિન્ટ એફ, ફરીથી ડબલ કોટેશન, સી લેંગ્વેજ, ડબલ કોટેશન પૂરા, રાઉન્ડ બ્રેકેટ પૂરો, અને પાછળ સેમી કોલન. સી ભાષામાં દરેક સ્ટેટમેન્ટની પાછળ શું આવે? સેમી કોલન. શું આવશે? સેમી કોલન, બરાબર. ખ્યાલ આવે છે? ખ્યાલ આવે વિદ્યાર્થીઓ? હવે આગળ મારે કોઈ જ લખાણ નથી, આગળ કોઈ જ પ્રક્રિયા આપવાની નથી, બરાબર. તો અહીંયા સેમી કોલન કર્યું, નીચે નવી લાઈનમાં આવી, અને હું જે મેઇન ફંક્શનનો કર્લી બ્રેકેટ હતો એ પૂરો કરીશ. જુઓ, આ કર્લી બ્રેકેટ મેં શરૂ કર્યો તો એ અહીંયા પૂરો કરીશ. ક્લિયર છે આટલું? બરાબર. ફરી એક વાર જોઈ લો, એકદમ સિમ્પલ નાનો પ્રોગ્રામ કરાવું છું, બરાબર. પહેલાં આપણે શું કર્યું? સ્કાઇટ પ્રોગ્રામ ખોલ્યો, એમાં લેંગ્વેજમાં જઈ અને શું સિલેક્ટ કર્યું? સી અને સી પ્લસ પ્લસ, બરાબર. જો મેં સી અને સી પ્લસ પ્લસ લેંગ્વેજ સિલેક્ટ કરીને, તો તમે અહીંયા જોઈ શકશો વિદ્યાર્થીઓ કે દરેક વસ્તુ અલગ અલગ કલરમાં દેખાય છે. ધારો કે હેલો વર્લ્ડ સી લેંગ્વેજ એ આપણે મેસેજ લખ્યો છે, એનો કલર પિંક આવે છે, બરાબર. પછી હેશ ઇન્ક્લુડ એચડીઓઆઈ હેડર ફાઇલ જે છે એ યલો કલરમાં આવે છે. પછી વર્લ્ડ લખેલું છે એ પાછો બ્લુ કલર છે,
અને વર્ડનો જે છગડીયો કૌંસ છે એ પણ બ્લુ કલરમાં છે બરાબર અહીંયા તો બ્લુ કલર યલો અને પિંક એવા કલર્સ છે બ્લેક કલર્સ છે તમારી સ્ક્રીન પર કદાચ થોડુંક લાઇટ ડાર્ક દેખાશે બરાબર પણ કહેવાનો મતલબ છે કે તમે લેંગ્વેજ સિલેક્ટ કરી એટલે દરેક સ્ટેજ ઉપર આવતા કીવર્ડ્સ માટે કોમ્પ્યુટરે અલગ અલગ કલર આપી દીધા એટલે આપણને ખ્યાલ આવે કે કંઈ ભૂલ તો નથી ને આટલું ક્લિયર છે તો આ જે લખાણ લખ્યું એને શું કહેવાશે સોર્સ કોડ એડિટર પ્રોગ્રામમાં જઈને આપણે શું લખ્યું સોર્સ કોડ ખ્યાલ આવશે દરેકને એડિટર પ્રોગ્રામમાં જઈ અને આપણે શું લખ્યું સોર્સ કોડ હવે આને શેમાં ફરવાનું છે ઓબ્જેક્ટ કોડમાં મશીન લેંગ્વેજમાં તો એના માટે શું કરીશું આ બધું લખાઈ ગયું છે લખાણ થઈ ગયા પછી જો ટૂલ્સ મેન્યુમાં શું કરવાનું છે કમ્પાઇલ ટૂલ્સ મેન્યુમાં શું કરવાનું છે કમ્પાઇલ પણ અત્યારે કમ્પાઇલેશનનું ઓપ્શન એક્ટિવ નથી કારણ કે ફાઇલ સેવ કરવાની બાકી છે તો આપણે પહેલાં ફાઇલને શું કરીશું ફાઇલ મેનુમાં જઈને સેવ ફાઇલ મેનુમાં જઈને સેવ અહીંયા નામ આપી દો ધારો કે માય ડોક્યુમેન્ટમાં હું નામ આપું છું ex1.c exercise1.c એક્સટેન્શન નેમ હંમેશા યાદ રાખજો જો એક્સટેન્શન નેમ નહીં આપો તો એ સી લેંગ્વેજની ફાઇલ બનશે નહીં એક્સટેન્શન નેમ એટલે અનુલંબન નામ આપણે એકથી ચાર ચેપ્ટરમાં એચટીએમએલમાં પણ એક્સટેન્શન નેમ આપતા હતા .html ચેપ્ટર નંબર 5, 6, 7 અને 8 જે કેલ્સી સોફ્ટવેર બની ગયા તો કેલ્સી સોફ્ટવેરમાં બી ઓટોમેટિક એક્સટેન્શન ODS આવી જતું બરાબર તો એવી જ રીતે સી પ્રોગ્રામિંગ માટે પણ આપણી પાસે અનુલંબન નામ એક્સટેન્શન નેમ શું આવે છે સી આટલો ખ્યાલ આવ્યો exercise1.c આટલું મેં લખી નાખ્યું હવે આ ફાઇલને આપણે શું કરવાની છે સેવ સેવ થઈ ગઈ ફાઇલ મેનુમાં જઈને સેવ વિકલ્પમાં ગયા અને એમાં ઓપન થતા વિન્ડોમાંથી ડાયલોગ બોક્સમાંથી મેં મારું ડ્રાઈવ નક્કી કરી દીધો ફોલ્ડર સિલેક્ટ કરી દીધું ફાઇલનું નામ આપી દીધું .c એક્સટેન્શન આપી દીધું અને પછી શું કરી દીધું સેવ ખ્યાલ આવશે આટલું બરાબર હવે આગળ વધી હવે જો ટૂલ્સ મેનુમાં કયો વિકલ્પ તમને દેખાય છે કમ્પાઇલ કયો વિકલ્પ કમ્પાઇલ દેખાયો પહેલા એક્ટિવ નહોતું દેખાતું તો ખરું પણ એક્ટિવ નહોતું એક્ટિવ એટલે એનો કલર આછો હતો હવે એક્ટિવ થઈ ગયું કારણ કે તમે ફાઇલને શું કરી દીધી છે સેવ કરી દીધી છે તો વિદ્યાર્થીઓ અહીંયા ટૂલ્સ મેનુમાં આપણે કમ્પાઇલ પર ક્લિક કરીશું કમ્પાઇલ કરીશું એટલે પ્રોગ્રામ તરત જ આપણને જે પણ કંઈ ભૂલ હશે એ દર્શાવશે બરાબર જો અહીંયા એક્ઝિટ કોડ 1 GCC ઇઝ નોટ રેકગ્નાઇઝેશન ઇન્ટરનલ ઓર એક્સટર્નલ કમાન્ડ એવો કંઈક મેસેજ દેખાય છે તમને એનો મતલબ છે કે આ ફાઇલ કોડમાં પ્રોગ્રામ રન થવામાં કોઈ ભૂલ છે બરાબર તો અહીંયા તમારે આ પ્રોગ્રામ રન નહીં થાય કારણ કે એમાં ભૂલ બતાવે છે તો હવે આપણે શું કરીશું આપણે આ જ પ્રોગ્રામને ટર્બોમાં પણ જોઈશું બરાબર કેવી રીતે રન કરવાને તો આને હું મિનિમાઇઝ કરું છું ટર્બોસી ઓપન કરી દઈએ બરાબર હવે જો આ ટર્બોસીનો વિન્ડો છે જેમાં તમારે સ્ટાર્ટ બટન પર ક્લિક કરવાની છે સ્ટાર્ટ ટર્બો સી પ્લસ પ્લસ સી અને સી પ્લસ પ્લસ એક જ કહેવાશે ટર્બો સી જો હવે આમાં એકદમ બ્લુ સ્ક્રીન આવે છે આમાં તમારે માઉસનો ઉપયોગ નથી કરવાનો ખાસ ધ્યાન આપજો જો એક પ્રોગ્રામ રેડી જ છે તમારા માટે માઉસનો ઉપયોગ નથી કરવાનો જો માઉસનો ઉપયોગ તમે વધારે કરશો તો આખું કોમ્પ્યુટર હેંગ થઈ જશે પ્રોગ્રામ અટકી જશે કામ ધીમું પડી જશે એટલે જે પણ કંઈ કરવાનું છે તમારે બધું કીબોર્ડની મદદથી કરવાનું છે બરાબર આપણે પહેલાં શું લખ્યું હેસ ઇન્ક્લુડ HDIR.h બરાબર ખ્યાલ આવે છે અહીંયા લખી દઉં ફરીથી હેસ ઇન્ક્લુડ
sdi.h, conio.h એટલે કે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ હેડર ફાઇલ, કોન્ફિગરેશન ઇનપુટ આઉટપુટ હેડર ફાઇલ, પછી છે વોઇડ મેઇન, બરાબર. પછી શું આવે છે? વોઇડ મેઇન. પછી લખ્યું છે આપણે પ્રિન્ટ એફ ફંક્શન. કયું ફંક્શન છે? પ્રિન્ટ એફ. પ્રિન્ટ એફ નો મતલબ શું થશે? માહિતી પ્રિન્ટ કરવી. ક્યાં? તો કે ફાઇલ ઉપર, એટલે કે સ્ક્રીન ઉપર. પ્રિન્ટ એફ, ડબલ રાઉન્ડ બ્રેકેટ કર્યા, ડબલ કોટેશનમાં લખ્યું મેં હેલો વર્લ્ડ. જો અહીંયા પણ, અને પછી રાઉન્ડ બ્રેકેટ પૂરો અને સેમિકોલન કર્યું, બરાબર. અહીંયા પણ તમે વિદ્યાર્થી જોઈ શકો છો કે જે કીવર્ડ છે રિઝર્વ વર્ડ એ બધા બ્લુ ગ્રીન કલરમાં આવે છે, અને જે આપણે લખ્યું છે વપરાશકર્તાએ જે લખ્યું છે માહિતી રેડ કલરમાં આવે છે. આટલો ખ્યાલ આવશે, ખ્યાલ આવે છે. આપણે શું લખ્યું? હેલો વર્લ્ડ લખ્યું, બરાબર. અને નીચે એક ડિઝાઇન પણ બનાવી દીધી, બરાબર. પ્રિન્ટ એફ લખી અને ડેશ 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 કરી દીધા કીબોર્ડમાંથી, એટલે એ રીતની એક ડિઝાઇન પણ બની જશે. જો આટલો ખ્યાલ આવી ગયો. હવે આપણે છગડીયો કૌંસ પૂરો કરી નાખવાનો છે, એટલે મેઇન મેઇન વર્ડ મેનનો જે કૌંસ હતો એ પૂરો કરું છું. હવે પ્રોગ્રામને શું કરવાનો છે? સેવ. સેવ કરીને રન કરવાનો છે, બરાબર. તો ફાઇલ મેનુમાં જવાનું છે પ્રોગ્રામને સેવ કરવા માટે. એની શોર્ટકટ કી છે F2. અહીંયા નો નેમ આપ્યું છે, એટલે કે ફાઇલને હજી નામ નથી આપ્યું. આપણે નામ આપી દઈએ ex1.c. તો જો ઉપર તમને જોવા મળશે ex1.c લખાઈને આવી ગયું. હવે આ પ્રોગ્રામને કમ્પાઇલ કરવાનો છે. શું કરવાનો છે? કમ્પાઇલ એટલે કે સોર્સ કોડમાંથી ઓબ્જેક્ટ કોડમાં બદલવાનો છે. એટલે કીબોર્ડમાંથી આપણે આપી દઈશું Alt+F9. કમ્પાઇલેશન માટેની શોર્ટકટ કી કઈ છે? Alt+F9. એના પર ક્લિક કરો. જો હવે તમે જોઈ શકશો આ કમ્પાઇલિંગનો વિન્ડો ખુલ્યો, જેમાં તમને લાઇન કમ્પાઇલ્સ કેટલી થઈ એ બતાવ્યું. વોર્નિંગ નથી. એરરમાં શું બતાવે છે? 3. કેટલી એરર છે? 3. આ તમારા પ્રોગ્રામમાં 3 એરર છે. અને પછી નીચે મેસેજ આવે છે પ્રેસ એની કી, બરાબર. એટલે આપણે કીબોર્ડમાંથી કોઈ પણ કી પ્રેસ કરીએ એટલે તમને બતાવશે. જુઓ કઈ જગ્યાએ ભૂલ છે એ તમને બતાવશે, કઈ લાઇનમાં ભૂલ છે એ તમને બતાવશે, બરાબર. અહીંયા તમે ડિઝાઇન તો મૂકી છે પણ ત્યાં ડબલ કોટેશન પૂરા કરવાના બાકી રાખ્યા છે. ખાસ ધ્યાન રાખજો આ પ્રોગ્રામિંગમાં જે જગ્યાએ બેવડાત્રણ ચિહ્ન શરૂ કરો ત્યાં પછી એને પૂરા બી કરવાના. ખ્યાલ આવશે. ફરીથી કમ્પાઇલ કરીએ Alt+F9. હવે જો હવે શું મેસેજ આવ્યો? કમ્પાઇલ ટાઈમ વોર્નિંગ એરર 0. પ્રેસ એની કી, બરાબર. હવે પ્રોગ્રામમાં કોઈ પણ ભૂલ છે નહીં, એરર કેવી થઈ ગઈ? 0. હવે ફરી એન્ટર આપો. હવે આનો જવાબ જોવો છે તો એનું આઉટપુટ જોવા માટે Ctrl+F9 અથવા તો રન, RUN રન. કયો વિકલ્પ યાદ રાખવાનો છે? RUN રન વિકલ્પ, બરાબર. એન્ટર આપો. જો પ્રોગ્રામ રન થઈ ગયો, જવાબ આવી ગયો. ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે, બરાબર. પ્રોગ્રામ રન થઈ ગયો, જવાબ આવી ગયો. જુઓ હેલો વર્લ્ડ અને પછી પેલી આપણે જે ડિઝાઇન મૂકી હતી એ આવી ગઈ. આ આપણો આઉટપુટ વિન્ડો કહેવાય, જેને એક્ઝિક્યુટેબલ કોડ અથવા એક્ઝિક્યુટેબલ ફાઇલ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવશે. તો આ રીતે 3 સ્ટેજમાં આપણે કામ કરવાનું છે. ફરી એક વખત, આ જે આઉટપુટ વિન્ડો આવ્યો બ્લેક કલરનો, એમાંથી પાછા સી પ્રોગ્રામમાં જવા, એન્ટર આપવાનું. પાછા સી પ્રોગ્રામમાં આવી ગયા. પહેલા મેં શું લખ્યું છે? #include sdio.h, #include conio.h, void main, હેલો વર્લ્ડ, બરાબર. વર્લ્ડ મેઇન પછી છગડીયો કૌંસ. આ બધા સ્ટેટમેન્ટ લખાઈ ગયા પ્રિન્ટ એફ વાળા બધા. પછી મેં છગડીયો કૌંસ પૂરો કર્યો છે. ફાઇલને સેવ કરી છે ex1.c એક્સટેન્શન આપીને. ત્યારબાદ ફાઇલને કમ્પાઇલ કરવા માટે Alt+F9 અને ફાઇલનો જવાબ જોવા માટે એટલે કે રન કરવા માટે Ctrl+F9 શોર્ટકટ કીનો ઉપયોગ કર્યો છે. ખ્યાલ આવશે, બરાબર. જુઓ
ત્રણ સ્ટેજમાં કામ કર્યું. સોર્સ કોડમાં આ સોર્સ લખી નાખ્યો, કમ્પાઇલ કરીને ઓબ્જેક્ટ કોડ બનાવી દીધો અને રન કરીને એક્ઝિક્યુટિવ ફાઇલ બનાવી દીધી. બરાબર, આ સ્ટેપમાં તમારે સી પ્રોગ્રામનું કામ કરવાનું છે. બરાબર, ખ્યાલ આવશે? બરાબર, તો એક પ્રેક્ટિકલ આપણે કર્યો, ધ્યાન રાખજો. હેડર ફાઇલ ઇન્ક્લુડ કરી, મેઇન ફંક્શન ઇન્ક્લુડ કર્યું, સ્ટેટમેન્ટ લખ્યા અને કર્લી બ્રેકેટ પૂરો કર્યો. આ સ્ટેજમાં તમારે યાદ રાખવાનું છે હેશ ઇન્ક્લુડ એચડીઆર ડોટ એચ, હેશ ઇન્ક્લુડ કોડિયો ડોટ એચ, વર્ડ મેઇન અને કર્લી બ્રેકેટ. આ ચાર વસ્તુ દરેક પ્રોગ્રામમાં આવશે જ અને તમારે એકદમ મળે કરી આવે. આજનો વિડીયો અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. હજુ બીજા પ્રેક્ટિકલ જોઈશું એટલે તમને વધારે ખ્યાલ આવશે.